હવે વિધાન માટેના રૂપની સહિત સમજૂતી આપો અને વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું એ બે બાબતો અહીંયા સમજવી છે વિધાન માટેના રૂપની સહિત સમજૂતી આપવાની અંદર આપણે જોઈએ તો તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે દલીલના પ્રામાણ્યની તપાસ કરતી વખતે તે દલીલના રૂપને ધ્યાનમાં રાખે છે અને પોતાના રૂપલક્ષી નિયમોનો ઉપયોગ કરે છે આ રૂપલક્ષી નિયમોની સમજૂતી માટે બે બાબતો સમજવી જરૂરી છે એમાં પહેલી બાબત છે વિધાન માટેનું રૂપ અને બીજી બાબત છે વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન અહીં આપણે વિધાન માટેનું રૂપ એટલે શું તેની સમજૂતી મેળવીશું વિધાન માટેના રૂપની વ્યાખ્યા જોઈએ તો કે ભાઈ વિધાન માટેનું રૂપ એ પ્રતિકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પરંતુ વિધાન પરક પરિવર્તિ કે વિધાન પરક પરિવર્તિઓ અને તાર્કિક કારકો આવે છે વિધાનો નહીં એટલે શું મિત્રો તો વિધાનો નહીંનો મતલબ કે એમાં એક પણ કેપિટલ અક્ષર જે વિધાન પરક અચલ છે એનો ઉપયોગ થતો નથી કારણ કે આપણે જાણીએ છીએ કે વિધાન પરક અચલ એ અમુક નિશ્ચિત વિધાનનો નિર્દેશ કરે છે જ્યારે વિધાન પરક પરિવર્તિ જે છે એ વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે અને રૂપની રજૂઆત કરવા માટે વિધાન પરક પરિવર્તિતનો ઉપયોગ થાય એમાં વિધાનો આવતા નથી તો વિધાન માટે રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી છે કે જેમાં વિધાનો નહીં પરંતુ વિધાન પરક પરિવર્તિ કે પરક પરિવર્તિઓ અને તાર્કિક કારકો આવે છે આ પરિવર્તિઓના સ્થાને એકના એક પરિવર્તિના સ્થાને એકનું એક જ વિધાન મૂકવાથી તેમાંથી વિધાન પ્રાપ્ત થાય છે ઉદાહરણ તરીકે આપણે જુઓ આ વિધાન માટેના રૂપો એના દ્રષ્ટાંતો છે પી બીજું દ્રષ્ટાંત પી શરતી ક્યુ ચીધું દ્રષ્ટાંત કૌશમાં પી સમુચ્ચય ક્યુ વિકલ્પન પી આ ત્રણે ત્રણેયના વિધાન માટેના રૂપ કહેવાય છે શું કહેવાય છે વિધાન માટેના રૂપ કહેવાય વિધાન માટેના રૂપની લાક્ષણિકતાઓ ધ્યાનથી જુઓ વિધાન માટેનું રૂપ એ વિધાન નથી વિધાન માટેનું રૂપ એ વિધાન નથી વિધાન માટેનું રૂપ ક્યારે સત્ય કે અસત્ય હોતું નથી વિધાન માટે રૂપ એ વિધાન નથી અને માટે વિધાન નથી એટલે વિધાન માટે રૂપ ક્યારે સત્ય ના હોય કે અસત્ય હોતું નથી વિધાન માટેનું રૂપ કે જેની અંદર વિવિધ વિધાનો ગોઠવી શકાય તેવું એક માળખું છે અને આ માળખામાં વિધાનો મૂકવાથી જે વિધાન મળે તે હંમેશા સત્ય કે અસત્ય હોય છે એટલે એની આ ચાર લાક્ષણિક યાદ રાખજો વિધાન માટેનું રૂપ એ વિધાન નથી વિધાન માટેનું રૂપ ક્યારે સત્ય કે અસત્ય હોતું નથી વિધાન માટેનું રૂપ કે જેની અંદર વિવિધ વિધાનો ગોઠવી શકાય તેવું એક માળખું છે અને આ માળખામાં વિધાન મૂકવાથી જે વિધાન મળે તે હંમેશા સત્ય કે અસત્ય હોય છે તો વિધાન માટેના રૂપની વાત અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ હવે વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું અહીં બરાબર સમજીએ બે વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે શું તો વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલું વિધાન વિધાન માટેના કોઈપણ રૂપમાંથી મેળવવામાં આવેલું વિધાન વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન એટલે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલું વિધાન વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તિઓના સ્થાને વિવિધ વિધાનો મૂકવાથી જે વિધાન મળે છે તેને વિધાન માટેનું રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કહે છે વિધાન માટેના કોઈ પણ એક જ રૂપમાંથી અનેક સ્થાનાપત્તિ નિદર્શન મેળવી શકાય છે વિધાન માટેના કોઈ પણ એક જ રૂપમાંથી અનેક સ્થાનાપત્તિ દર્શન મેળવી શકાય દાખલા તરીકે જો પી સમુચ્ચય કયું એ રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો એટલે કે પી અને ક્યુ એ પરક પરિવર્ત્યો છે એના સ્થાને તમે વિવિધ વિધાનો ગોઠવી શકો અને એમાંથી જુદા જુદા વિધાનો પ્રાપ્ત કરી શકો છો પણ રૂપ એકનું એક જ રહે પી સમુચ્ચય ક્યુ તમે જુઓ નીચે આપણને દર્શાવે છે પહેલું જ પીના સ્થાને લખ્યું છે સૂર્ય ગરમ છે અને ક્યુના સ્થાને ક્યુ ચંદ્ર શીતળ છે જ્યારે સમુચ્ચયનો અર્થ થાય છે અને માટે લખ્યું છે સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે આ એની પ્રાતિક રજૂઆત કરી છે એસ સમુચય શીજો અહીંયા કેપિટલ અક્ષરનો ઉપયોગ કરે છે વિધાનની પ્રાતિક રજૂઆત કરવા માટે વિધાન પરક અચલનો ઉપયોગ થાય છે માટે અહીંયા કેપિટલ અક્ષરનો ઉપયોગ થયો છે ગંગા નદી છે અને હિમાલય પર્વત છે તો જી સમુચ્ચય એ ટેબલ લાકડાનું છે અને ખુરશી લોખંડની છે ટી સમુચ્ચય કે એની પણ લાક્ષણિકતાઓ જોઈ લઈએ આપણે પહેલી લાક્ષણિકતા વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તિઓના સ્થાને તમે સાદું સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકી શકાય બીજી બાબત એકના એક પરિવર્તિતના સ્થાને એકનું એક જ વિધાન મૂકવામાં આવે છે ત્રીજી બાબત વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકોમાં કોઈ પણ ફેરફાર કરી શકાય નહીં એટલે કે વિધાન માટેના રૂપમાં આવતા પરિવર્તિતના સ્થાને પહેલાં તો સાધુ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકી શકાય બીજી બાબત એકના એક પરિવર્તિતના સ્થાને એકનું એક જ વિધાન મૂકી શકાય અને ત્રીજી બાબત વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકોમાં કોઈ ફેરફાર शकाय नहीं मित्रों આપણે આગળ વાત સમજીએ આપણે આગળ વાત સમજીએ કે વિધાન માટેના તદેવાર્થક રૂપની ઉદાહરણ સહિત સમજૂતી આપો તો આપણે વિધાન માટેના રૂપના તદેવાર્થક રૂપની સમજૂતી મેળવીએ તો અહીંયા એક વાતની સમજણ હોવી જોઈએ કે વિધાન માટેના રૂપના ત્રણ પ્રકારો છે એમાં પહેલું છે વિધાન માટેનું તદેવાર્થક રૂપ બીજું છે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ અને ત્રીજું છે વિધાન માટેનું પરાયતરૂપ અહીં આપણે વિધાન માટેના તદેવાર્થક રૂપની સમજૂતી મેળવીશું વિધાન માટેનું તદૈયવાર્થક રૂપ એટલે શું તો એની વ્યાખ્યા જુઓ વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું તદૈવાર્થક રૂપ કહે છે જે રૂપના તમામ સ્થાના પત્તિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે છે ઉદાહરણ તરીકે જુઓ પી વિકલ્પન નિષેધ પી સમજૂતી પી વિકલ્પન નિષેધ પી એ વૈકલ્પિક વિધાન માટેનું રૂપ છે તેમાં પી એ એક જ વિધાનપરક પરિવર્તિ આવે છે આ વિધાનપરક પરિવર્તિ પીના સ્થાને તમે સત્ય કે અસત્ય કોઈ પણ વિધાન મૂકવામાં આવે તો વિકલ્પના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને સમગ્ર વૈકલ્પિક વિધાન હંમેશા સત્ય જ સાબિત થાય છે પી વિકલ્પ નિષેધ પી એ વિધાન માટેનું તદેવાર્થક રૂપ છે જે નીચેના સત્યતા કોષ્ટક દ્વારા સ્પષ્ટ થાય છે તમે ધ્યાનથી જુઓ પી નિષેધ પી અને પી વિકલ્પ નિષેધ પી આપણે પી વિકલ્પ નિષેધીનો કોષ્ટક દોરીએ તો પીના સ્થાને જો અસત્ય અથવા અસત્ય કોઈ પણ વિધાન મૂકો પણ પી વિકલ્પ નિષેધ પી એ વિકલ્પના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે હંમેશા સત્ય જ સાબિત થાય છે માટે આને વિધાન માટેનું તદૈયર્થક રૂપ કહેવાય છે મેં લખ્યું છે કે પી વિકલ્પ નિષેધ પી એ વિધાન માટેના તદૈવાર્થક રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો ભૂતકાળને લગતા હોય વર્તમાનકાળ કે ભવિષ્યકાળને લગતા તેમજ વિવિધ પ્રકારના વિષયને લગતા હોય છતાં પણ તેમનું સત્યતા મૂલ્ય હંમેશા સત્ય જ હોય છે પી વિકલ્પ નિષેધ પીના વિવિધ વિધાન દ્રષ્ટાંતો અને તેમના સત્યતા મૂલ્ય ધ્યાનથી જોઈએ આપણે પી વિકલ્પ નિષેધ વિધાન દ્રષ્ટાંતો એની પ્રાતિક રજૂઆત અને એનું સત્યતા મૂલ્ય આપણે પહેલું ભૂતકાળનું વિધાન જુઓ કાં તો ગાંધીજી ભારતના હતા એ વિધાન સત્ય હોય અથવા ગાંધીજી ભારતના હતા નહીં એ વિધાન અસત્ય હોય તો જી વિકલ્પ નિષેધથી આ વિધાનની પ્રાતિક રજૂઆત થઈ પણ ટૂંકમાં એક વિધાન સત્યને એક વિધાન અસત્ય હોય પણ વિકલ્પના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે એ વિધાન સત્ય જ સાબિત થાય છે કાં તો સચિન ક્રિકેટર છે એ અસત્ય હોય અથવા સચિન ક્રિકેટર નથી એ સત્ય હોય તો એ આખું એસ સ્વિકલ્પ નિષેધેશ એ સત્ય જ હોય છે તો અહીંયા તદેવાર્થક રૂપની સમજૂતી પૂર્ણ થઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપની ઉદાહરણ સહિત સમજૂતી મેળવીએ વિધાન માટેના રૂપના ત્રણ પ્રકારો છે એક વિધાન માટેનું તો દેવાર્થક રૂપ વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ અને વિધાન માટેનું પરાયતરૂપ અહીં આપણે વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપની સમજૂતી મેળવીશું વિધાન માટે નું સ્વ્યાઘાતી રૂપ એટલે શું એનું લક્ષણ જોઈએ તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો હંમેશા અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપત્તિ નિદર્શનો હંમેશા અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે પી સમુચ્ચય નિષેધ પી એ વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ છે એની સમજૂતી જોઈએ પી સમુચ્ચય નિષેધ પી એ વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપમાં પી એ એક જ વિધાન વિધાનપરક પરિવર્તિ આવે છે આ વિધાન વિધાનપરક પરિવર્તી પીના સ્થાને સત્ય અથવા અસત્ય વિધાન મૂકવામાં આવે તો પણ સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમ પ્રમાણે તેના તમામ સ્થાનાપત્તિ દર્શનો અસત્ય સાબિત થાય છે આપણે એને કોષ્ટકના આધારે પણ સમજીએ પી નિષેધ પી પી સમુચ્ચય નિષેધ પી તમે પીના સ્થાને સત્ય અથવા અસત્ય વિધાન મૂકો છતાં પણ પી સમુચય નિષેધ પી હંમેશા અસત્ય સાબિત થાય છે અને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે વિધાન માટેના સ્વવ્યાઘાતી રૂપના સ્થાનાપત્તિ નિદર્શનો ભૂતકાળ વર્તમાનકાળ કે ભવિષ્યકાળને લગતા તેમજ વિવિધ વિષયને લગતા હોય શકે છે પણ તેનું સત્યતા મૂલ્ય હંમેશા અસત્ય જ સાબિત થાય છે જો પી સમુચ્ચય નિષેધ પી પી સમુચ્ચય નિષેધ પીના વિવિધ વિધાન દ્રષ્ટાંતો અને તેમના સત્યતા મૂલ્યો પી સમુચ્ચય નિષેધ વિના વિધાનો અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા આ ભૂતકાળનું વિધાન છે એ વિધાન સત્ય અને અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા નહીં જો એ વિધાન અસત્ય હોય તો એ સમુચ્ચય નિષેધ એ આ એની પ્રાથિક રજૂઆત કરી છે પણ એનું સત્યતા મૂલ્ય સમુચ્ચયના નિયમ પ્રમાણે હંમેશા અસત્ય જ સાબિત થાય છે હવે આપણે વર્તમાન કાળનું આ વિધાન છે કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે એ વિધાન અસત્ય અને નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન નથી એ વિધાન સત્ય હોય પણ સમુચ્ચયના નિયમ પ્રમાણે સમગ્ર આ વિધાન છે એ અસત્ય સાબિત થાય છે કારણ કે આ વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ છે તો અહીંયા સ્વવ્યાઘાતી રૂપની વાત પૂર્ણ કરીએ અને હવે છેલ્લો પ્રકાર જે છે એની વ્યાખ્યા અને દ્રષ્ટાંત સમજીએ એટલે વિધાન માટેના ત્રણેય પ્રકારોની વાત અહીં પૂર્ણ થાય કે વિધાન માટેનું પરાયત રૂપ એટલે શું તેનું લક્ષણ બરાબર યાદ રાખજો કે ભાઈ વિધાન માટેનું પરાયતરૂપ એટલે શું તેની વ્યાખ્યા એવી છે કે વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપત્તિ નિદર્શનો અસત્ય હોય તેને વિધાન માટેનું પરાયત રૂપ કહેવામાં આવે છે એટલે કે કેટલાક ટી હોય ને કેટલાક એફ હોય કેટલાક વિધાનો સત્ય હોય ને કેટલાક વિધાનો અસત્ય હોય તો એના વિધાન માટેનું પરાયતરૂપ કહે છે અને એનું ઉદાહરણ યાદ રાખજો હંમેશા પી સરતી ક્યુ એ વિધાન માટેનું પરાયતરૂપ છે ચોપડીમાં આ ત્રણેય પ્રશ્નોની વિગતે સમજૂતી આપી છે તો એ ચોપડીમાં પણ તમે ધ્યાનથી જોઈ લેજો પી સરતી ક્યુ જે છે એ વિધાન માટેનું પરાયતરૂપ છે એનો સત્યતા ગુરુ તો હંમેશા પી શરતી ક્યુમાં શરતીના સત્યતા મૂલ્યના નિયમ મુજબ કેટલાક ટી આવે અને કેટલાક એફ આવે છે માટેને વિધાન માટેનું પરાયત રૂપ કહે છે તો અહીંયા આપણે ત્રણેય રૂપના પ્રકારોની વાત અહીંયા પૂર્ણ કરી છે હવે આને આપણે પછીના જે લેક્ચરમાં એના દાખલા વિશે ચર્ચા કરીશું